આર્ટિકલ્સમાં ઉપાયેલા શબ્દોને શબ્દોનો કે અર્થ નથી કરવાનો.
નીચેનો હક છે ઉપયોગ કરી શકે કે ગમે ત્યારે આપણા આર્ટિકલ્સ છે જોઈ શકે, નકલ છે જે ઉપયોગમાં આવી શકે. તો એની જે જ્યારે પણ કોઈ સભ્ય કહે છે કે મારે આર્ટિકલ્સ જોઈએ છે તો શું કરવા પડશે, એના 7 દિવસની અંદર એને છે આપવાનું રહેશે કે જેથી કરીને કોઈ પણ સભ્યને છે કોઈ શંકા ના જાય કે નથી આ વ્યક્તિ આ જે સંચાલક છે અમને બધા દસ્તાવેજો તપાસવા માટે આપતા નથી એવું થવું જોઈએ. એટલે 7 દિવસની અંદર એને શું કરવા પડશે, એનું જે આર્ટિકલ્સ છે નકલ છે આપવાનું રહેશે. સાચું છે, કંપનીના સભ્ય સિવાયની કોઈ પણ વ્યક્તિ આર્ટિકલ્સ તપાસ કરી શકે છે. એ કંપની એવું એવું જરૂર નથી કારણ કે કંપનીના સભ્ય છે એને જ આર્ટિકલની તપાસ કરવાની હોય છે એવું છે ને. કંપની સિવાયના કોઈ પણ વ્યક્તિ છે કંપનીના જે સભ્ય છે એના સિવાયની કોઈ પણ વ્યક્તિ હોય ને તો એ ગમે ત્યારે જ આર્ટિકલ્સ છે એ તપાસી શકે, કેમ કે એની ફી હોય છે તો ફી પૂરતી આપી અને આર્ટિકલ્સ છે ગમે તે વ્યક્તિ જોઈ શકે. તો જેને ખબર પડે કે એને જો કદાચ એનો સભ્ય બનવા માગતો હોય તો એને શું કરવું પડે, એના દસ્તાવેજો છે એ તપાસવા જરૂર છે અને તપાસ શકે છે. લાસ્ટમાં છે એમાં કંપનીના ધ્યેયો કઈ રીતે સિદ્ધિ કરવામાં આવશે, કંપની કઈ પદ્ધતિ ધંધો ચલાવશે, કંપનીના હક્કો ફરજો અને જવાબદારીનું વર્ણન કરે છે. એના સિવાય પણ શું શું વર્ણન કરે છે, કંપનીનું ધ્યેય ધ્યેય છે કંપની એ કઈ રીતે સિદ્ધ કરવું એ આર્ટિકલ્સ અંદર નોંધાયેલું છે. એક જ છે કઈ રીતે એને ખબર હોવી જોઈએ આર્ટિકલ્સ અંદર જે નોંધ છે કરેલી હોવી જોઈએ કે આપણું ધ્યેય છે આપણે કઈ રીતે સિદ્ધ કરવું છે. બીજું છે ધંધો છે કઈ પદ્ધતિ એ ચલાવવું છે કે જેથી કરીને આપણે સારો એવો ઉપયોગ થઈ શકે, અથવા વેચાણ છે સારું એવું થઈ શકે તો કઈ પદ્ધતિ આપણે ધંધો ચલાવવો છે. પછી કંપનીના હકો ફરજો જવાબદારી કરે છે, કંપનીના હક ક્યાં છે એની ફરજો કઈ કઈ છે એની જવાબદારીઓ કેટલી છે આ બધું વર્ણન છે આર્ટિકલ્સની અંદર કરેલું હોય છે. આ તો આર્ટિકલ્સની કે આર્ટિકલ્સ